ધોરણ સાત એનું ચેપ્ટર નંબર તેર ઘાત અને એમાં પ્રશ્ન છ એનો પ્રશ્નો નો દાખલા નંબર કે દસ ની ત્રણ નું સાદુ રૂપ આપવાનું છે કે આપણે એક અને બે દાખલા ભેગા લઈ લઈએ તો અહીંયા બે ગુણ્યા દસ ની તન હવે બે ની કાંઈ ઘાત ના હોય ને તો એક ઘાત હોય એટલે ખાલી બે એમને લખી નાખવાના બે ગુણ્યા દસ ની ત્રણ એટલે દસ ત્રણ વાર દસ ગુણ્યા દસ ગુણ્યા દસ હવે આ બધાનો ગુણાકાર થઈ જાય એટલે દાખલો થઈ ગયો કમ્પ્લીટ બે ગુણ્યા આ ત્રણેય નો ગુણાકાર દસ ગુણ્યા દસ ગુણ્યા દસ કરીએ એટલે બે ગુણ્યા હજાર થાય દસ નો ઘન હજાર થાય હવે હજાર 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 ગુણ્યા ગુણ્યા બે બે કરી એટલે જવાબ આવે બે હજાર તો સાદુ રૂપ આપશો તો આપણને છેલ્લો જવાબ મળશે બે હજાર ત્યાર પછી પછીનો બીજો પ્રશ્ન હોય કે સાત નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ કે સાત નો વર્ગ એટલે સાતની બે ખાથે ગુણ્યા બે ની એ બે ખાથે તો 7 નો વર્ગ એટલે સાતની બે ઘાત તો સાત લખવાનો બે વાર સાત ગુણ્યા સાત ગુણ્યા બે નો વર્ગ એટલે બે ની સાત ગુણ્યા સાત કરો એટલે જો તમને ડાયરેક્ટ ગુણાકાર આવડતો હોય તો કઈ કરવું પડે નહીં ઓગણપચાસ ગુણ્યા બે દુ ચાર હવે ઓગણપચાસ ગુણ્યા ચાર એટલે ઓગણપચાસ ચોક નવ ચોક છત્રીસ નો છોકડો ત્રણ ચોકે ચોકે સોળ ને ત્રણ ઓગણી તો જવાબ આવશે એકસો ને છન્ અને તમને દાયરેક આ સ્ટેપ પછી દાયરેક આ મૂકો તો મુકો સાત નો વર્ગ હોય સાત નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ તો સાત નો વર્ગ ઓગણ પચાસ નો વર્ગ ચાર ને ગુણાકાર એકસો છ તોય હાલે એવી રીતે પેલો આ દાખલો જોયો કે બે ગુણ્યા દસ નો ઘન હતો અહીંયા આમ બે ગુણ્યા દસ નો ઘન કરી અને બે ગુણ્યા દસ નો ઘન દાયરેક એક હજાર થાય આપણે ખબર હોય તો ડાયરેક્ટ પણ મૂકી શકો હજાર ગુણ્યા બે એટલે જવાબ આવે બે હજાર કે આ દાખલાનું નું સોલ્યુશન કઈક આવું થાય